નમસ્કાર

અર્થાત કે કયા છે આપણે ઓળખી શકીએ છીએ કે નહીં તો નહીટ સી ચાલો જોઈએ આપણે કે આપણે જે પણ ટ્રીકનો ઉપયોગ કર્યો છે આધારે ઓળખવામાં આપણે સક્ષમ છીએ કે નહીં હવે ઓળખવા માટે આપણે ટાઈમ તો ઓળખી લઈશું કે ટીમની મેમ્બરને આધારે પરંતુ આપણે વર્ક ઓળખવા માટે એના કેટલાક આપણે રૂપો તૈયાર કરવાની જરૂર પડે છે ઇટ મીન્સ કે આપણે આ પ્રકારના જે રૂપો છે વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈવ એવા રૂપો તમારે તૈયાર કરવાના પડશે જેને આપણે ફોર્મ્સ કહેતા હોઈએ ક્રિયાપદના રૂપો એ રૂપો તમારે તૈયાર કરવાના રહેશે જે આપણે વી વન અને વી કે જેની ચર્ચા આપણે છઠ્ઠા ધોરણથી કરતા આવ્યા છીએ હવે જરૂર છે તો માત્ર વી વી થ્રી વી ફોર અને વી ફાઈવ વધારે પડતું જો યાદ રાખવાની જરૂર પડશે તો એ વી ટુ અને વી થ્રી છે તો હવે આપણે અત્યારે જો આઈડેન્ટીફાઈ કરીએ છીએ ઈટ મીન્સ વાક્યોને ઓળખવાના છીએ કે કયા ટેન્સના બનેલા છે એ માટે આપણે આ પેજની જરૂર રહેશે કેમ કે અત્યારે આપણે એ સમજીને શીખી રહ્યા છીએ કે તમને કંઈ પણ આવડતું નથી ઇટ મીન્સ કે આપણે શરૂઆતથી જ જ પાયાથી આપણે શીખી રહ્યા છીએ એટલા માટે આ પણ તમારી માટે અત્યારે બેઝિક ઇન્ફોર્મેશન છે હવે ઘણા વિદ્યાર્થીઓ છે કે જેને ખ્યાલ છે કે આ બધા શું છે કેમ કે મેં ક્લાસમાં પણ આ બાબતની ચર્ચા કરેલી છે પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ખ્યાલ છે કે ભાઈ આ વી વન વી ટુ વી થ્રી વી ફોરના રૂપો કયા છે ખ્યાલ હશે કે બાય એટ મીન્સ કરી પણ એનું વી ટુ વી થ્રી શું થતું હશે ખ્યાલ હશે નહીં તો તમારે આ રૂપો જે છે પાકા કરવાના રહેશે હા અને આ તો માત્ર આપણે અત્યારે એક્ઝામ્પલ સમજવા માટે થોડાક એક્ઝામ્પલ લીધા છે અને બીજું તમને આનું લિસ્ટ પછીથી પ્રોવાઈડ કરવામાં આવશે તો ચાલો જોઈએ અને સાથે સાથે એના માટે આપણે બીજું શું જરૂરી રહેશે તો કે બીજું આપણે જરૂર રહેશે કે ટાઈમ અને વર્ક ટાઈમ તો ખ્યાલ છે કે આપણે ત્રણ ટીમ પાળેલી હતી એના આધારે વક જ્યારે સિમ્પલ હશે ત્યારે વી વન વી ટુ અને વી નો રૂપો જોવા મળશે એ તો ખ્યાલ છે કે જ્યારે વી ટુ હશે ત્યારે એ તો ભૂતકાળ જ હોવું જોઈએ જ્યારે કન્ટિન્યુઅસ ઇટની જ્યારે આઈએનજી વાળું ફોર્મ જોવા મળશે સહાયકારક ક્રિયાપદની પાછળ તો એ શું હશે કન્ટિન્યુઅસ માટે હશે અને વી જોવા મળશે ઇટની સ્પૂર્દ અથવા તો પાસ્ટ પાર્ટિસિપલ એને પરફેક્ટ કહેવામાં આવશે અને પરફેક્ટ કન્ટિન્યુઅસ અત્યારે તમને એ ભણવામાં આવતું નથી પરંતુ સ્ટાન્ડર્ડ ટેન And mother. આ પછીથી શીખવવામાં આવશે બધા ટેન્સ શીખાઈ જશે પછી સ્ટાન્ડર્ડ ટેન્થ માટે આ માટે એક અલગ વિડીયો બનાવવામાં આવશે અત્યારે માત્ર આપણે આટલાની ચર્ચા કરીએ કે આના આધારે આપણે ટેન્સને ઓળખી શકીએ છીએ કે નહીં માત્ર તમારે આટલી તૈયારી કરવાની છે અને સાથે સાથે આ વબ તૈયાર કરવાના છે તો પછી તમે કોઈ પણ વાક્યમાં કયો ટેન્સ વપરાયેલ છે તમે સરળતાથી એને સમજી શકતો તો ચાલો હવે આપણે ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ ફર્સ્ટ એક્ઝામ્પલ ઈ રોટ અ લેટર હવે તમે જોઈ શકો છો કે રોટ એ ક્રિયાપદ આપેલ છે પરંતુ આપણે એ ખ્યાલ નથી કે આ વી છે વી ટુ છે વી થ્રી છે કે વી ફાઈવ છે પણ એની માટે જો થોડું ક્લિયરિફિકેશન આપું તો વી થ્રી ન હોઈ શકે કેમ કે આગળ હેવ હેઝ હેડ યા કોઈ પણ સહાયકારક ક્રિયાપદ જોઈએ અને સાથે સાથે વી ફોર પણ ન હોઈ શકે કેમકે એની આગળ એના માટે પણ આપણે કોઈ પણ સહાયકારક ક્રિયાપદની જરૂર

રાઇટિંગ એન્ડ રાઇટ્સ તમે એ જોઈ શકતા હો છો કે વી ટુ ની લાઈનમાં રોટ આપેલ છે અર્થાત રોટ એક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે તમને ખ્યાલ હોય તો ભૂતકાળનું રૂપ જે છે માત્ર એક જ ટેન્સની સાથે હોય છે અને એ કયો ટેન્સ છે સિમ્પલ ટેન્સ અને ભૂતકાળનું રૂપ છે એટલે માટે સિમ્પલ પાસ ટેન્સ તો આપણે ટેન્સને ઓળખી દીધો છે કે કયા ટેન્સનું વાક્ય છે તો કે સિમ્પલ

વધ છે તો કે વી વન અને વી ટુ હવે જોઈએ કે વી વન હોય શકે હવે સરલા જે છે એ ત્રીજો પુરુષ એકવચન એક મીન્સ કે સી માટે વપરાય છે હવે સી હોય તો સી સાથે તો એસ કે ઈ વાળું રૂપ હોવું જોઈએ જે નથી અર્થાત કે આ વી ટુ નું રૂપ હોવું જોઈએ ચલો જોઈ લઈએ આપડે વી ટુ નું રૂપ છે કે નથી પુટ પુટ put પુટિંગ ગેન પુટ તમે કહેશો કે વી વન વી ટુ અને વી થ્રી ત્રણેય સેમ જ છે તમને એ બાબતની જાણકારી આપી કે હી સી ઈટ હોય એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે નહીં એટ મીન્સ વી વન છે નહીં એટ મીન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે નહીં કેમ કે પુટ પણ નથી અને પુટ્સ પણ નથી આપે તો હવે વી થ્રી તો હોઈ શકે નહીં કેમ કે સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે તો તેથી શું હોવું જોઈએ વીટુ હોવું જોઈએ વી ટુ આપેલ છે વીટુ હોવાથી અગેને સેનું ઉદાહરણ બને છે સિમ્પલ પાસ્ટ ટેન્સ તો આવા વાક્યો તમને પૂછાઈ શકે છે મૂંઝવવા માટે કે સરલા આપેલ છે અને પોટ આપેલ છે ભાઈ કે પછી જો કદાચ ઉદાહરણ આ તો શું આપેલ હોત પાછળ એસ આપેલ હોત પરંતુ એસ આપેલ નથી અર્થાત કે આ તો વિવન વિવન અથવા તો વીટુ હોવું જોઈએ પણ સરલા સાથે વિવન આવી શકે નહીં કેમ કે ત્રીજા પુરુષ એક સાથે

વી વન વી અથવા તો વી ફાઈવ હોવું જોઈએ વી ફાઈવ પણ નથી કેમ કે પણ આપે નથી તો હવે આપણે પાસે જે લિસ્ટ છે એ લિસ્ટમાં જોઈએ કે વી નું રૂપ છે કે પછી વી ટુ નું રૂપ છે બાય બોટ બોટ હા તો તમે જોઈ શકો છો કે વી ટુ પણ બોટ છે ને વી થ્રી પણ બોટ છે ઇટ મીન્સ તો છે નહી વી ફોર પણ છે નહીં અને વી ફાઈવ પણ આપેલ નથી કા વી છે ને કા તો વી થ્રી છે તમને ખ્યાલ હોય તો મેં એક ઇન્ફોર્મેશન આપેલી હતી કે વી થ્રી ક્યારે પણ એકલું હોય શકે નહીં જો એકલું હોય તો એ પછી વબ હોય નહીં તો હવે એકલું છે અર્થાત કે એ તો વી જ હોવું જોઈએ તો તેથી આ શું આપેલ છે વી ટુ આપેલ છે ને વી ટુ માત્ર એક જ ટેન્સમાં હોય છે કયા ટેન્સમાં તો કે સિમ્પલ પાસ્ટ

ઓકે ચાલો આ તો ખબર પડી કે કયા સમયે ક્રિયા બનેલી છે તો કે પ્રેઝન્ટના સમયે ક્રિયા બનેલી છે પરંતુ હવે આપણે એ ઓળખવાનું છે કે પ્રેઝન્ટના સમયમાં ક્રિયા ચાલુ છે પૂર્ણ થઈ ગઈ છે કે પછી શું છે તો જો આઈએનજી વાળું રૂપ દેખાય છે હા ભાઈ આ તો આઈએનજી આપેલ છે અર્થાત શું હોવું જોઈએ તો કે આઈએનજી હોય બિફોર ઈટ મીન્સ તે તો કન્ટિન્યુઅસ હોવું જોઈએ

અને આઈએનજી ફોર્મ છે અર્થાત વી ફોર હા ભાઈ વી આપણે વર્તમાન કૃદંત કહીએ છીએ કન્ટિન્યુઅસ હોવું જોઈએ ચાલો લખી દઈએ કન્ટિન્યુઅસ હા ભાઈ કન્ટિન્યુઅસ અને એ તો ખ્યાલ છે કે ટેન્સની ચર્ચા કરી રહ્યા છીએ તો અગેન આપણે ઓળખી લીધું કે આર છે ઇટ મીન્સ પ્રેઝન્ટ આઈએનજી છે ઇટ મીન્સ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ધ કેટ વોઝ ડ્રિંકિંગ મિલ્ક હા હવે જુઓ તો વોઝ આપેલ છે ભઈ આ વોઝ હે કોની ટીમનો મેમ્બર છે હા જો તો વોઝ કેા દેખાઈ છે અરે ભઈ આઈડિયા વોઝ ભાઈ હા આ તો કોની ટીમનો સભ્ય છે જુઓ તો જવાહરલાલ નેહરુ જવાહરલાલ નેહરુની ટીમનો મેમ્બર છે અર્થાત પાસ્ટ ટેન્સ તો ચાલો અલખી દઈએ આપણે વોઝ ઈટ મીન્સ પાસ્ટ આઈએનજી દેખાય છે હા તો શું હશે આઈએનજી મીન્સ કન્ટિન્યુઅસ ચાલો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો આ રીતે આપણે ટેન્સ ને ઓળખી શકીએ છીએ ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ધ સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ ભાઈ અહીં કઈ આપેલું છે તો સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ અર્થાત ભાઈ આ કયો ટેન્સ છે હવે ઓળખવા માટે પેલા જુઓ તો કોઈ ટીમનો મેમ્બર દેખાય છે તો કે હા આપણે મેમ્બર દેખાય છે હેઝ દેખાય છે હેઝ એ કઈ ટીમનો મેમ્બર છે અરે હેઝ તો નરેન્દ્રભાઈ સભ્ય છે હવે તમને એ પણ ખ્યાલ છે કે હેવ અને હેઝ યા તો હેડ પછી આપણે જે પણ રૂપ જોવા મળે હંમેશા કયું હોય વી થ્રી આપેલ હોય પણ જોઈએ અહીં વી થ્રી છે કે નહીં બ્રોકન માટે જોઈ લઈએ આપણે બ્રેક બ્રોક એન્ડ બ્રોકન વી ના ફોર્મમાં છે હા છે હા અને વી કોના માટે વપરાય છે તો તો કે મીન્સ પરફેક્ટ પરફેક્ટ ઓકે ચાલો ટેન્સ આ રીતે અગેન આપણે ટેન્સ ઓળખવામાં સક્ષમ ગયા છીએ દે હેવ રિટર્ન અ લેટર અગેન જુઓ તમે હેવ નો ઉપયોગ થયેલ છે હેવ એ કઈ ટીમનો મેમ્બર છે તો કે નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદીની ટીમનો મેમ્બર છે અર્થાત તેને આપણે પ્રેઝન્ટ હવે જો હેવ તો કયું રૂપ હોવું જોઈએ વી થ્રીનું જ રૂપ હોવું જોઈએ અને વી થ્રીનું રિટર્ન હવે વી થ્રી નું ફોર્મ છે અર્થાત અર્થાતને આપણે કહેશું પરફેક્ટ તો ટેન્સ બન્યું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આગળ વધીએ ધ ચિલ્ડ્રન સિંગ અ અન હા ધ ચિલ્ડ્રન

ભાઈ વી વન હોય તો કાં તો સિમ્પલ પ્રેઝન્ટેન્સ હોવું જોઈએ કાં તો સિમ્પલ ફ્યુચર ટેન્સ હોવું જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ ક્યારે હોઈ શકે આગળ વિલ જોવા મળતું હોત તો એ સિમ્પલ ફ્યુચર ટેન્સ હોઈ શકે પરંતુ નથી તો આ કયું હોવું જોઈએ તો કે સિમ્પલ પ્રેઝન્ટેન્સ હોવું જોઈએ ચાલો હવે આગળ વધીએ મીના એન્ડ ગીતા પ્લે ચેસ હા હવે જુઓ તો આપણે પેલા વાક્ય બરાબર લખેલ છે કે નહીં મીના એન્ડ ગીતા પ્લે ચેસ હા તો હવે જોઈ પ્લે નો ઉપયોગ થયેલ છે તો પેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પ્લે એ મૂળરૂપ છે ઇટ મીન્સ વી વન છે વી ટુ છે કે શું છે કેમ કે આગળ આઈએનજી સોરી આગળ આપણે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ જોવા મળતો નથી અર્થાત કે વી થ્રી કે વી ફોર છે કાં તો વી વન વી ટુ અથવા વી ફાઈ હોવો જોઈએ વી ફાઈ પણ આપે નથી એનું રીઝન છે કે એસ કે ઈએસ આપણે જોવા મળતો નથી આ તો કાં વી વન હોવું જોઈએ ને કાં તો વી ટુ હોવું જોઈએ તો આપણે ખ્યાલ છે કે પ્લે એ વી વન છે અને પ્લેડ એનું વી ટુ છે અહીં આપણે જોઈ પણ શકીએ છીએ કે પ્લેડ આપેલ છે કે જે વી ટુ ના છે પરંતુ અહીં તો પ્લે છે ઓકે પ્લે આપેલ છે છે રૂપ હા રૂપ આપેલ છે પરંતુ તમે જોઈ શકો છો કે મીના કીધેલ છે અને આપણે ચર્ચા કરેલી હતી કે કોઈ પણ છોકરી છોકરાનું કઈ પણ નામ હોય એની સાથે આપણે એસ કે ઈએસ વાળું રૂપનો ઉપયોગ કરીએ છીએ તો એ મૂળ રૂપ કેમ ઉપયોગ કરેલ છે એનું રીઝન છે અહીં એક નામ નહીં બે નામ આપેલ છે અર્થાત કે આ એક વચનમાં આ એક વચનમાં ત્યારે બહુવચનમાં ઉપયોગ થતા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે એટલા માટે અહીં શું આપેલ છે વિવન આપેલ છે અને વિવન છે અર્થાત કે સિમ્પલ ટેન્સ આપેલ છે તો આ વાક્ય પણ છેનું ઉદાહરણ છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ સમજવાનો પ્રયત્ન કરીએ દે વિલ ગો ટુ સુરત ઓકે ચાલો હવે મારી ટીમ નો મેમ્બર દેખાય છે હા મારી ટીમ નો મેમ્બર છે અર્થાત કે શું હોવું જોઈએ ફ્યુચર હોવું જોઈએ અને એની પાછળ શું આપેલ છે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલ છે અર્થાત તો સિમ્પલ ફ્યુચર ટેન્સ આપેલ છે હવે જો અગેન અહીં જોવા જઈએ તો વીલ આપેલ છે અર્થાત એ ફ્યુચર ટેન્સ છે અને આઈએનજી વાળું રૂપ પણ દેખાડેલા છે તો ફ્યુચર પણ કેવું કન્ટિન્યુઅસ તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ આપેલ છે હવે બીજું એક્ઝામ્પલ જોઈએ તો હેડ થ્રોન હેડ આપેલ છે અર્થાત કે કઈ ટીમનો મેમ્બર છે ચાલો જોઈએ હેડ કોની ટીમનો મેમ્બર તરીકે જોવા મળે છે તો કે જવાહરલાલ નહેરુ અર્થાત કે આપણે કહીએ પાસ અને થ્રોન હા તમને ખ્યાલ હોય હેવ હેઝ અને હેડ પાછળ વી થ્રી જ હોવું જોઈએ તો આપણે એ પણ ચેક કરી લઈએ કે વી થ્રી છે કે નથી તો ખ્યાલ હોય તો હા તો તો વી થ્રી જ આપેલ છે અર્થાત કે આ તો પાસ્ટ અને વી થ્રી ઇટ મીન્સ પરફેક્ટ પાસ્ટ પરફેક્ટ ટેન્સ બને છે હજુ પણ થોડાક વધારે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મીના હેવ અ કાર તમે જોઈ લ્યો કે આ વાક્ય મેં સાચું લખેલ છે કે ખોટું લખેલ છે મીના હેવ અ કાર મીના એ થર્ડ પર્સન સિંગ્યુલર કહી શકીએ છીએ ઇટ મીન્સ જેને માટે આપણે સર્વનામ તરીકે સી નો ઉપયોગ કરીએ છીએ પણ સી ની સાથે ખરેખર હેવ નો ઉપયોગ થાય તો કે ના સી ની સાથે આપણે હેઝ નો ઉપયોગ કરીએ છીએ તો સી હેઝ અ કાર તો તમે જોઈ શકો છો કે આ હેઝ એ કઈ ટીમનો મેમ્બર આપેલ છે તો ચલો જોઈએ આપેલ છે અર્થાત એ તો નરેન્દ્ર મોદીની ટીમનો સભ્ય છે હા તો અર્થાત એ તો શું હોવું જોઈએ પ્રેઝન્ટ હોવું જોઈએ પરંતુ એની પાછળ બીજું કોઈ અન્ય ક્રિયાપદ આપેલ નથી ડાયરેક્ટ આર્ટિકલ દ્વારા નાઉન જોઈન કરી દીધેલ છે અથવા તો કોઈ પણ પ્રોઝિશન દ્વારા નાઉન જોઈન કરી દીધેલ હશે તો એટ ધ ટાઈમ આપણે કયો ટેન્સ સમજવો પ્રેઝન્ટ તો છે પણ પરફેક્ટ છે કન્ટિન્યુઅસ છે યા પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે હા તો તમને જયારે આ પ્રકારનું કંઈક આપેલું હોય બાકી કોઈ ક્રિયાપદ ન આપેલ હોય ઇટ મીન્સ કે તમે ઓળખી ન શકતા હોય કે કઈ ક્રિયા છે કાર્ય પૂરું થઈ ગયું છે કે પછી પૂરું થયેલ નથી એ બાબત તમે ઓળખી ન શકતા હો ત્યારે એ ટેન્સ બને છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આઈ એમ અ ટીચર અગેન આપણે એમ જોવા મળે છે કઈ ટીમનો મેમ્બર છે પ્રેઝન્ટ ઓકે ચાલો એમ માટે મૂક્યું આપણે પ્રેઝન્ટ તો એના પછી અગેન આપણે આર્ટિકલ દ્વારા નાઉન જોઈન કરી દીધેલ છે તો હવે આપણે કન્ટિન્યુ કેવું કે શું કેવું કઈ ખબર પડતી નથી ઇટ મીન્સ કે હવે આપણે નક્કી કરી નથી શકતા કે ક્રિયા ચાલુ છે કે પછી પૂર્ણ થઈ ગયેલી છે હા તો કયો ટેન્સ બને છે તમને ડુ અને ડઝ જોવા મળે ત્યારે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે કેમ કે ડુ ડસ કોની ટીમના મેમ્બર છે નરેન્દ્ર મોદીની ટીમના મેમ્બર છે અર્થાત પ્રેઝન્ટ અને એ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોવા મળશે અને ડીડ જોવા મળે તો એ કોની ટીમનો મેમ્બર છે તો કે જવાહરલાલ નેહરુની ટીમનો મેમ્બર છે અર્થાત કે એ તો પાસ્ટ છે હા અને ડીડ એ સિમ્પલ ટેન્સમાં જોવા મળશે સિમ્પલ પાસ્ટ ટેન્સ ડુ છે નરેન્દ્ર મોદીની ટીમનો મેમ્બર ઇટ મીન્સ પ્રેઝન્ટેન્સ પણ કેવો ટેન્સ તો કે એ પ્રેઝન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટેન્સ છે એ જ રીતે ડીડ ડીડ એ જવાહરલાલ સભ્ય છે છે અર્થાત કે પણ કેવો તો જવાલ હંમેશા સિમ્પલમાં જ ઉપયોગ થાય છે એટલા માટે સિમ્પલ પાસ ટેન્સ તો આ રીતે આપણે ટાઈમ અને વર્ક રિલેટેડ ટેન્સને સરળતાથી ઓળખી શકીએ છીએ તો એની માટે તમારે તૈયારી કરવાની શું જરૂર હશે કે ટાઈમ અને વર્ક ને રિલેટેડ જે તમને કોષ્ટક આપેલ હતા એ અને સાથે સાથે વર્ક ફોર્મ જે લિસ્ટ હું તમને પછીથી પ્રોવાઈડ કરીશ એની તમારે તૈયારી કરવાની રહેશે હવે પછીના વિડીયોમાં આપણે સ્ટ્રક્ચર જોઈશું ઇટલી સેની વાક્ય રચના જોઈશું કે કઈ રીતે આપણે એના રિલેટેડ વાક્ય બનાવી શકીએ છીએ દરેક ટેન્સને આધારે થેન્ક યુ